ની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં જૂનાગઢની 20 વર્ષીય સપના પટોઢિયા નામની યુવતીને ડાબા પગની બદલે જમણા પગનું ઓપરેશન કર્યું હોવાના ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પરિવારજનોનું કહેવાનું છે કે ડોક્ટર પોતાની રહ્યા છે અને કહે છે કે તમારે બીજે બતાવવું હોય તો બતાવી શકો છો. આ મામલે મેં અગાઉથી જ પરિવારજનોને વાકેફ કરેલ છે. જ્યારે આ મામલો પરિવારજનો દ્વારા રાજકોટ પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે અને પીડિત જ્યોતિનું કહ્યું છે કે અમને આ મામલે યોગ્ય ન્યાય મળે અને મારી સાથે થયું તેવું ભવિષ્યમાં બીજા કોઈક સાથે ના થાય તેવો દાખલો આ ડોક્ટર સામે કાર્યવાહી કરી બેસાડવામાં આવે. મારે ડાબા પગમાં લોહીની ગાંઠ હતી ગોઠણની નીચે, જેના ઓપરેશન ખાતે અમે રાજકોટની યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશી પાસે ઇલાજ માટે ગયા હતા અને તેમણે મારા ડાબા પગની સાથે સાથે જમણા પગનું ઓપરેશન પણ અમારા કોઈ પણ રિપોર્ટ વગર કરી નાખ્યું છે. જમણા પગનું ઓપરેશન, જમણા પગના મારી પાસે કોઈ પણ પુરાવા નથી, રિપોર્ટ નથી, કોઈ પણ જાતનું કન્સાઇનમેન્ટ લીધું નથી, કાંઈ જાણ કરી નથી પહેલેથી. અને ઓપરેશન કરીને બાદમાં જ અમને જાણ કરી છે કે તમારે બીજા પગમાં ઓપરેશનની જરૂર હતી, એટલે અમે ઓપરેશન કરી નાખ્યું છે. અને જમણા પગમાં અત્યારે મને 2.5 મહિના જેવું થયું છે, પણ કોઈ પણ જાતની રાહત છે નહીં. એમાં મને અસહ્ય દુખાવો થાય છે, જેના કારણે હું ચાલી પણ નથી શકતી. હવે આગળ તમે કઈ રીતની કાર્યવાહી કરી છે, શું માંગ છે? આગળ અમે પોલીસ ફરિયાદ કરી છે, 1.5 મહિના જેવું થયું, અમે પોલીસ ફરિયાદ કરી છે, એની તપાસ ચાલુ છે અને મને યોગ્ય ન્યાય મળવો જોઈએ. ડોક્ટર એવા ઉડાવ જવાબ આપે છે કે તમારે કોઈ રિપોર્ટની જરૂર નથી અને મારી ભૂલ છે જ નહીં. એ પોતે સાફ જ ઇનકાર કરે છે કે મારી કોઈ ભૂલ છે નહીં અને ઓપરેશન તમારે ઈ પગમાં હતું એટલે મેં કરી નાખ્યું છે, રિપોર્ટની કોઈ જરૂર નહોતી. તમારે રિપોર્ટની જરૂર હોય ઓપરેશન પછી, તમે કોઈ બીજા ડોક્ટરની સલાહ લેતા હોય તો એમની સલાહ લઈને બીજા રિપોર્ટ કરાવો અને જેમ કરો એમ કરો, એવા જવાબ આપે છે.